हेलो स्टूडेंट्स, आज आपणे स्टैंडर्ड 4 गुजराती मीडियम सब्जेक्ट इंग्लिश यूनिट 1 गेट अप एंड डांस तेनी अंदर स्वाध्याय पोथीनी अंदर आपणे एक टॉपिक आवेलो छे जे छे व्हाट। तो व्हाट WHAT व्हाट अने एनो गुजराती अर्थ थाय छे शू। तो कोई पण वस्तु होय, प्राणी होय, पक्षी, फळ के फूल એના વિશે આપણે માહિતી મેળવવી છે તે કયા રંગની છે કે શું છે, તો એ માહિતી મેળવવા માટે વોટનો ઉપયોગ થાય છે। તો તમે જોઈ શકો છો કે અહીં હું તમને સમજાવું છું કે વોટના ઉપયોગ તમારે કરવાનો છે, પણ એનો જે ક્વેશ્ચન બને છે બરાબર છે, કેવી રીતે બને છે, કેમનો એ જવાબ આપણે આપી શકીએ। તો તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા નોર્મલી આપણે ગુજરાતીમાં પૂછે કે તે શું છે, એવો આપણે ગુજરાતીમાં પૂછીએ છીએ, પણ એને જો આપણે ઇંગ્લિશમાં પૂછવું હોય તો કેવી રીતે પૂછી શકાય તે જુઓ। તો પહેલા માટે અહીંયા વોટ આપણે જોયું, વોટ એટલે શું, તો વોટ ઇઝ ઈટ, આપણે જે આ ઈટ છે આઈ ટી ઈટ બરાબર છે, તો આ ઈટ નો અર્થ તે થાય, શું થાય છે, ઈટ એટલે તે, અને આઈ એસ ઇઝ એટલે છે, તો વોટ ઇઝ ઈટ તે શું છે, તે શું છે। જો અહીંયા ઉચ્ચાર પણ આપેલો છે કે વોટ ઇઝ ઈટ કેવી રીતે બોલાય છે તે, તો એનું ગુજરાતી અર્થ છે તે શું છે। હવે તમે ધારો કે તમારે જવાબ આપવો છે, તો જ્યારે પણ તમારે જવાબ આપવો છે કે ભાઈ ચાલો તે શું છે, તો તમને દેખાય કે ચાલો તે દડો છે, તમે શું બોલે તે દડો છે, તો જ્યારે ઇંગ્લિશમાં એવું લખવા થાય છે ત્યારે તે એટલે કે ઈટ એ પહેલું લખાય છે, એમાં આઈ છે, તમને ખબર છે કે ઇંગ્લિશ લેંગ્વેજ ની અંદર જ્યારે નવું સેન્ટેન્સ એટલે કે નવું વાક્ય ચાલુ થાય છે ત્યારે પહેલો અક્ષર હંમેશા કેપિટલ લેટર્સ માં લખાય છે। તો અહીંયા છે જો ઈટ ઇઝ અ, ઓર ધ્યાન કોઈ પણ વસ્તુ હોય કે પેન હોય, પેન્સિલ હોય, બોલ હોય, તો ત્યારે તમારે એ સ્ટાઇલ લખી દેવાનો કે ઈટ ઇઝ અ બોલ, ઈટ ઇઝ અ પેન્સિલ બરાબર છે। તો એ પ્રમાણે અહીંયા છે, આનું આપણે ઉદાહરણ એક જોઈએ। જો અહીંયા મેં સરસ મજાનો દડો બોલ ડ્રો કર્યો છે, દેખાય છે, તો શું છે, અ બોલ બરાબર છે। અહીંયા એક મેં ક્વેશ્ચન તો પૂછેલો છે, વોટ ઇઝ ઈટ તે શું છે, તો બોલો તો શું છે, યસ તે દડો છે, એટલે કે ઈટ ઇઝ અ બોલ। તો આપણે જે આ પ્રશ્નની અંદર પાછળ ઈટ છે તેને આગળ આપણે લાવીશું, પરંતુ અહીંયા આઈ સ્મોલ છે, તો આપણે પહેલા અહીંયા આઈ કેપિટલ કરીશું કે આઈ ઈટ, પછી આ ઇઝ, ઈટ ઇઝ, હવે આ શું છે, અ બોલ, તો મારે અ બોલ લખવાનું છે બરાબર, અને એમાં આ વોટ નીકળી જાય છે, તો આપણે એવું લખી શકીએ કે તે દડો શું છે, એવું લખાય ના લખાય, એટલા માટે આમ જ્યારે જવાબમાં વોટ નીકળી જાય અને ઈટ ઇઝ અ બોલ રહે છે। આ પ્રમાણે આપણે સ્વાધ્યાય પોથીની અંદર ક્વેશ્ચન નંબર 6 અગાઉ આપણે છે તે હવે શીખીએ। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ક્વેશ્ચન નંબર 6 બરાબર છે, એમાં આપણે તમે પિક્ચર્સ છે જે મેં તમને બોર્ડ પર સમજાવ્યું તેમ, કે ભાઈ ચાલો અહીંયા પિક્ચર્સ છે, હવે આ પિક્ચર્સની અંદર ક્વેશ્ચન પૂછેલો છે કે વોટ ઇઝ ઈટ તે શું છે, તો અહીંયા તમને કૌંસ પણ આપેલા છે, જો આ જે કૌંસ છે તેની અંદર બે જવાબ છે કે ઈટ ઇઝ અ બોલ, ઈટ ઇઝ અ બેટ, તો આ શું છે, યસ બોલ, તો ઈટ ઇઝ અ બોલ, તો તમારે આ જે આન્સર છે તમારે અહીંયા ઉપર લખવાનો છે। એ પ્રમાણે સેકન્ડ નંબર છે, આ સાનું પિક્ચર છે, ચોકનું કે પેનનું, યસ પેન, તો વોટ ઇઝ ઈટ, તો ઈટ ઇઝ અ પેન, તો તમારે ઈટ ઇઝ અ પેન છે બરાબર છે, તે તમારે આન્સર અહીંયા સ્વાધ્યાય પોથીમાં ઉપર અહીંયા લખવાનો છે। એ પ્રમાણે અહીંયા વોટ ઇઝ ઈટ, બોલો ઈટ ઇઝ અ ટેબલ કે ઇટ ઇઝ અ ચેર, યસ ઈટ ઇઝ અ ચેર। હવે આ છે જો આગળ ફોર્થ નંબર, વોટ ઇઝ ઈટ, ઇટ ઇઝ અ ટેબલ ઓર ઇટ ઇઝ અ ચેર, ટેબલ છે કે ચેર છે, કે યસ, તો આ ટેબલ વાળો જે આન્સર છે ને એ તમારે અહીંયા ઉપર લખવાનો છે। હવે સમયના પાને જોઈએ તો ફિફ્થ નંબરમાં છે કે વોટ ઇઝ ઈટ તે શું છે, ઇટ ઇઝ અ કેટ કે ઇટ ઇઝ અ બેટ, તો યસ શું છે, બેટ છે ને,
तो आज आंसर छे तमारे ऊपर यहाँ लखवानो छे। अगर सिक्स में छे व्हाट इज इट, इट इज अ ट्री, बराबर छे, तो इट इज अ ट्री। पछी ए प्रमाणे यहाँ बस छे, कैट छे, आ शू छे, डस्टर छे, ब्लेकबोर्ड छे, बराबर छे। ए प्रमाणे पाछळना पेज पर जो जोशो तो 11 नंबर पर शू छे, आ पेन के पेन्सिल, यस पेन्सिल, तो तमारे पेन्सिल वालो आंसर अहीं लखवानो। पछी आ कोण छे, कैट के डॉग, तो डॉग, तो डॉग वालों तुम्हारे आंसर अहीं जोई जोईने ऊपर लखवानो छे। ए प्रमाणे आ बुक छे, फेन छे अने बेग छे। तो अहीं 15 नंबर सुधी तमारे साचो जवाब शोधी शोधी अने ऊपर अहीं जे लाइन आपेली छे त्यां तमारे एना आंसर स्वाध्याय पोथीनी अंदर तमारे लखवानो छे। थैंक यू।